એસ એમ મહેતા આર્ટ્સ કોમર્સ કોલેજ હિંમતનગર ખાતે હિન્દી ઉત્સવ ઉજવાયો ગુજરાત હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર તેમજ શ્રી નિંબાર્ક શોધ સંસ્થા હિંમતનગર દ્વારા હિન્દી દિવસ નિમિત્તે હિન્દી ઉત્સવ પદ્મશ્રી વિષ્ણુભાઈ પંડ્યા ગુજરાત સાહિત્ય એકાદમી ગાંધીનગરની અધ્યક્ષતામાં ઉજવાયો હતો ભારતની આઝાદીના અમૃત મહોત્સવ વર્ષમાં હિન્દી ઉત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી જેમાં આપણી રાષ્ટ્રભાષા હિન્દી સાહિત્ય અને પત્રકારત્વ દ્વારા દેશની આઝાદી સંગ્રામમાં ભજવવા આવેલ જનજાગૃતિ અંગે વક્તાઓ દ્વારા વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સમારંભના અધ્યક્ષ પદ્મશ્રી ડોક્ટર વિષ્ણુભાઈ પંડ્યા દ્વારા હિન્દી દિવસ પર યુવાનોને પ્રેરક માર્ગદર્શન કરતા જણાવ્યું હતું કે ચૌદ સપ્ટેમ્બર ઓગણીસો ઓગણપચાસના ના દિવસે જ્યારે આપણું બંધારણ અમલમાં આવ્યું ત્યારે હિન્દીને રાષ્ટ્રભાષા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો હતો પોતાની માતૃભાષા ગુજરાતી સાથે હિન્દી આપણી રાષ્ટ્રભાષા તરીકેની ભારતની એકતા અખંડિતતા મજબૂત કરવી એ આજની તાજતી જરૂરિયાત છે ગાંધીજી સરદાર જેવા મહાન નેતાઓ હિન્દી દ્વારા દેશને એક કર્યો હતો આજે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી હિન્દી ભાષા દ્વારા સમગ્ર દેશમાં અને વિશ્વમાં એક અલગ ઓળખ ઊભી કરી છે સ્વાતંત્ર્ય સંગ્રહમાં પત્રકારત્વ અને સાહિત્યના સુગમ સમન્વય દ્વારા મહત્વનો અને ઉત્કૃષ્ટ રહ્યો હતો

મેડમ કામા સરદાર ભગતસિંહ રાજગુરુ સુખદેવ જેવા છ લાખથી વધુ નામી અનામી વીરોએ દેશની આઝાદીમાં પોતાના પ્રાણોની આહુતિ આપી આપી તેમને નમન કરી હતી અરવિંદ કુમાર બી મચ્છા નાયબ માહિતી નિયામક હિંમતનગરે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત જણાવ્યું હતું કે ભારતની આઝાદીમાં આપણા જિલ્લામાં પાલ દઢાવવામાં પણ જલિયાવાલા બાગની જેમ આદિવાસી વીરોએ શહાદત વોરી હતી ત્યાં આજે વિરાંજલિ વન અને મોતીલાલ તેજાવતની પ્રતિમા મૂકી આદિવાસીઓના બલિદાનને ઉજાગર કર્યું છે આ પ્રસંગે નરેશભાઈ લિંબાચિયા દ્વારા પોલો ફોરેસ્ટ મંદિરોનું ચિત્ર પ્રદર્શન યોજાયું તેમજ ડૉક્ટર વિનોદ બબ્બર લેખિત રાષ્ટ્રદેવતા કે અનન્ય સાધક પીડિત દન દીનદયાલ ઉપાધ્યાય ઉજાસકી તલાસમી અને કનુભાઈ પટેલે લેખિત સરેરાહ ચલતે ચલતે હિન્દી પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું આ સમારોહમાં ડોક્ટર જયેન્દ્રસિંહ જાદવ ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વિશેષ વક્તા ડોક્ટર વિનોદ બબ્બર વરિષ્ઠ પત્રકાર સાહિત્યકાર નવી દિલ્હીએ પ્રસંગોચિત પ્રવચન કર્યું હતું ડોક્ટર બળભદ્રા રાઠોડ અધ્યક્ષ અભા સાહિત્ય પરિષદ ન્યાસ સાબરકાંઠા ડોક્ટર ગૌરાંગ શરણ દેવાચાર્ય બિંદુ માધવ નિર્દેશક નિમ્બાત શોધ સંસ્થા હિંમતનગર કોલેજના આચાર્ય સોલંકી ડૉક્ટર પ્રેમજીભાઈ પટેલ તેમજ કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ડૉક્ટર વિષ્ણુભાઈ પંડ્યાને જન્મદિનની શુભકામના પાઠવી સ્મૃતિચિહ્ન અર્પણ કરી સન્માનિત કર્યા હતા દક્ષ ભટ્ટ જેડસ ટીવી હિંમતનગર